ભારતમાં વર્ષ 1970માં મથુરા શહેરમાં એક યુવતી સાથે બળાત્કારની ઘટના ઘટી અને મહિલાઓનો આક્રોશ ઉઠતા મહિલા સશક્તિકરણ આંદોલનની શરૂઆત થઈ અને હાલમાં 21મી સદીમાં પણ મહિલાઓની સુરક્ષા એ જ સ્થાન ઉપર આવીને ઊભી રહી ગઈ છે જ્યારે ભારત દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે, પરંતુ મહિલા સુરક્ષામાં કોઈ જ સુધારો નથી જોવા મળ્યો અને એક દિવસ એવો બાકાત નથી જેમાં ન્યૂઝપેપરમાં રેપ અને બળાત્કાર વિશે સમાચાર ન આવ્યા હોય. નમસ્કાર, પાઇપ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું. રાજ્યમાં દાહોદ મર્ડર કેસ બાદ હડબડાટી મચી ગઈ છે, જેમાં હજુ તો આ ઘટનાના પડઘા સમ્યા જ નથી ત્યારે ગઈકાલે વડોદરામાંથી ગેંગરેપના સમાચાર આવ્યા અને આ ગેંગરેપની તપાસ ચાલી રહી હતી. તે વચ્ચે તો સુરતના માંડવી તાલુકામાં નરેન આશ્રમ શાળામાં 7મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની સાથે સ્કૂલના આચાર્ય દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા તેવી ફરિયાદ નોંધાઈ અને આ શાળામાં કુલ 80 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે, તેમાંથી 40થી વધુ વિદ્યાર્થીનીઓ આ શારીરિક અડપલાનો ભોગ બની છે તેવા સમાચાર પણ મળી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે કોલકાતા રેપ વિથ મર્ડર કેસ તેમજ દાહોદ હત્યા કેસ અને ત્યારબાદ વડોદરા ગેંગરેપ થયા બાદ અને સુરતમાં થયેલી ઘટના બાદ આપણે એવું ન કહી શકીએ દેશમાં અને રાજ્યમાં આ વિસ્તાર મહિલાઓ માટે સુરક્ષિત છે કે મહિલાઓએ પહેરેલા ટૂંકા વસ્ત્રોને કારણે રેપ અને મર્ડર કેસ વધી રહ્યા છે. અને જો ખરેખર આ તારણ સાચું હોય તો દાહોદમાં નાની વયની બાળકી સાથે આવી કરુણ ઘટના ન બની હોય, કારણ કે તે નાની ફૂલ જેવી બાળકી સાથે દુષ્કર્મનો પ્રયત્ન ત્યારે કરવામાં આવ્યો જ્યારે તેણે સ્કૂલ યુનિફોર્મ પહેર્યો હતો. અને દેશમાં અને રાજ્યમાં એવી કેટલીય નાની નાની વયની બાળકીઓ જેમની સાથે શારીરિક અડપલા થતા હશે, બળાત્કાર થતા હશે અને આવી મોટા ભાગની સંવેદનશીલ ઘટનાઓમાં રાજકારણ રમી જતું હોય છે, ત્યારબાદ આવી ઘટનાઓને દબાવી દેવામાં આવે છે. અને બીજી બાજુ પ્રજા પણ આવી ઘટના બન્યાના શરૂઆતના સમયમાં હલ્લાબોલ કરે છે અને સમય જતાં બધું જ ભૂલી જાય છે અને તેના કારણે જ આ રેપ અને મર્ડર કેસની ઘટનાઓ વધી રહી છે. તો હવે જોવું રહ્યું કે નાની વયની બાળકીઓથી લઈને યુવતીઓ આવી ઘટનાઓથી ક્યારે મુક્ત થશે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વોટ્સએપ.